મહામારી વચ્ચે આયુર્વેદિક અક્ષીર ઇલાજ છે ત્યારે સુરતમાં અટલ આશ્રમ ખાતે આયુષ મંત્રાલય ગાંધીનગર દ્વારા તબીબોની નજર હેઠળ ઉકાળો બનાવી કલેક્ટરાલયના નિશ્રામાં શહેરના વિવિધ વિસ્તારોમાં વિતરણ કરાઈ રહ્યું છે. કોરોનાની મહામારી સમગ્ર વિશ્વને હચમચાવી રહી છે ત્યારે ભારતમાં કોરોનાથી બચવા લોકડાઉન અપાયું છે, તો સાથે આયુષ વિભાગ દ્વારા આયુર્વેદિક પદ્ધતિનું પણ લોકોને પાલન કરવા અનુરોધ કરાઈ રહ્યો છે. ત્યારે સુરતમાં આયુષ વિભાગ ગાંધીનગરના સહયોગથી તબીબોની નજર હેઠળ રોજ 500 લિટર ઉકાળો બનાવવા કલેક્ટરની ટીમ દ્વારા શહેરના જુદા જુદા વિસ્તારોમાં તેનું વિતરણ કરાય છે. મારું નામ વૈદ મિલન એન દસવંદી, હું અહીંયા જિલ્લા આયુષ અધિકારી છું સુરતમાં. હાલ આપણે જે પેન્ડેમિક ચાલી રહ્યો છે એને અનુલક્ષીને આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગના માનનીય સચિવ, અગ્રસચિવ ડૉક્ટર જયંતિ રવિ મેડમ તથા એના પ્રવિભાગ આયુષ વિભાગના માનનીય નિયામક ભાવંડાબેન પટેલ દ્વારા જેવી રીતે અત્યારે પ્રચાર કરવામાં આવે છે અને અત્યાર સુધી જે રિઝલ્ટ જોયા છે એ પ્રમાણે પેન્ડેમિકથી બચવા માટે પ્રિવેન્શન તરીકે આયુર્વેદિક ઉકાળો જેમાં દસમૂલ ક્વાત, ભારંગ્યાદિક વાત, પથ્યાદિક વાત અને ત્રિકટું નાખીને બનાવવામાં આવે છે. આ ઉકાળો આપણે જેટલા પણ ક્વોરન્ટાઇન સેન્ટરો છે સુરતના, જેને હોમ ક્વોરન્ટાઇન કરેલા છે અથવા તો જે સેન્ટરો આપણે સરકારે ઊભા કરેલા છે, દરેક ઝોનમાં એસએમસીના 8-8 ઝોનમાં 8 સેન્ટરો છે, તો દરેક ઝોનમાં ક્વોરન્ટાઇન લોકોને આપણે આ ઉકાળો આપીએ છીએ જેથી એ લોકો આનાથી હેરાન ના થાય કે એ લોકોનું પ્રિવેન્શન થઈ શકે. આ જ મેઇન એસ્પેક્ટ છે. આ ઉકાળાની સાથે સાથે આપણે સંસમની વટી અને ગોલ્ડન મિલ્ક એટલે કે હળદરવાળું 1 ચમચી ઘી નાખેલું દૂધ પીવાની સલાહ આપીએ છીએ. આ ઉકાળાની શું અસર થાય છે? એટલે આ ઉકાળો પીવાથી જે ઋતુસંધિજન્ય જે વિકારો છે જેને વાયરલ ડિસીઝ આપણે કહી શકીએ એનાથી લોકો બચી શકે છે. કદાચ તમને ખબર હોય તો વર્ષોથી આપણે ત્યાં ચૈત્ર મહિનામાં વાયરલ રોગો જે ઓરી અછતા નીકળતા, તો આખા વર્ષમાં જેટલા નીકળે ને એના 70% ખાલી ચૈત્ર મહિનામાં નીકળે. એટલે ચૈત્ર મહિનો એમ પણ વાયરલ ડોમિનન્ટ મહિનો કહી શકાય આપણા ગ્રંથો પ્રમાણે, કારણ કે એ ઋતુ શિયાળો પૂરો થાય અને ઉનાળો શરૂ થાય ત્યારે વાયરસ માટે ઉત્તમ વાતાવરણ હોય છે. અને અત્યારે આ કોરોના વાયરસ એક થોડું ભયંકર સ્વરૂપ છે, જે પેન્ડેમિક થઈ ગયું છે, તો કોઈ પણ વાયરસમાં આપણને એનાથી ફાયદો થઈ શકે છે. જલાશ્રમ પારદેશ્વર મહાદેવ મંદિર દ્વારા વિનામૂલ્યે ઉકાળાનું વિતરણ, મિત્રો આજે ત્રીજો દિવસ ચાલી રહ્યો છે, 500 લિટરથી પણ વધારે ઉકાળાનું વિતરણ આપણે કરી રહ્યા છીએ. આવો આપણે ઉકાળાનું અનેક પ્રકારની જડીબુટી દ્વારા ઉકાળો ઉકાળીને તૈયાર કરવામાં આવે છે અને ડૉક્ટરની ટીમ દ્વારા આ ઉકાળાનું વિતરણ થઈ રહ્યું છે. ગાંધીનગર આયુષ્ય વિભાગ દ્વારા આ એક અમને પરવાનગી આપવામાં આવી અને ત્યારબાદ આ ઉકાળાનું ડૉક્ટરો દ્વારા આનું વિતરણ કરી રહ્યા છીએ અને આનું પરિણામ પણ ખૂબ જ જબરજસ્ત છે. કમસેકમ 4 લાખથી પણ વધારે લોકોને ઉકાળાનું વિતરણ કરવામાં આવ્યું છે. કોરોનાની હજુ સુધી કોઈ દવા બની નથી ત્યારે ભારતમાં આયુર્વેદિકથી તેને માત આપી શકાય તેમ છે, જેથી ઉકાળો બનાવી હાલ લોકોને વિતરણ કરાઈ રહ્યું છે. બ્યુરો રિપોર્ટ, LK Star News, સુરત.